હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ઇંગ્લિશમાં અસાઇનમેન્ટ જે બાકી હતું આગળનો પ્રશ્ન, આપણે 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3, પ્રશ્ન 4 સુધી થઈ ગયું હતું. હવે અસાઇનમેન્ટમાં પ્રશ્ન 5 જે બાકી હતો આપણે આગળ એ જોઈશું. પ્રશ્ન 5 એમાં શું છે કે પ્રશ્ન 5A, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો. એમાં અહીંયા ઉદાહરણ આપ્યા છે, કાઇટ એટલે કે પતંગ, ફ્લેગ એટલે ધજા, પર્સ એટલે પાકીટ, બલૂન એટલે ફૂગો, ચીલી એટલે મરચું, એપલ, સફરજન, લોટસ, કમળ, કેપ, ટોપી, બનાના, કેળું. હવે અહીંયા એક એક્ઝામ્પલ મતલબ ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ જોઈએ. એક્ઝામ્પલ અહીંયા યલો એટલે પીળો કલર, અને આ શું છે, ફુગ્ગો, તો ફુગ્ગાને શું કહેવાય, બલૂન. તો ધીસ ઇઝ અ યલો બલૂન. અહીંયા જે છે એ કલર અહીંયા લખવાનો છે, અને જે અહીંયા વસ્તુ આપી હોય એનું નામ લખવાનું છે અહીંયા, બરાબર. તો ધીસ ઇઝ અ યલો, આ શું છે, ફુગ્ગો મતલબ બલૂન, તો બલૂન. એવા અહીંયા આપણને ચિત્ર આપ્યા છે, એ ચિત્ર જોવાના છે અને ચિત્ર ઉપરથી આપણે લખવાનું છે. તો આ શું છે, ધજા છે. તો ધજાને ઇંગ્લિશમાં શું કહીશું, ફ્લેગ. તો ધીસ ઇઝ અ વાઇટ ફ્લેગ, ધીસ ઇઝ અ વાઇટ ફ્લેગ. આપણે શું કહીશું એના, કે ધીસ ઇઝ અ વાઇટ ફ્લેગ. એના પછી આ પર્સ, તો ધીસ ઇઝ અ બ્લેક પર્સ, ધીસ ઇઝ અ બ્લેક પર્સ. પછી ધીસ ઇઝ અ બ્લુ કાઇટ, એ પતંગ, પતંગ છે એટલે કાઇટ. ધીસ ઇઝ અ રેડ એપલ, એ જ રીતે ધીસ ઇઝ અ પર્પલ કેપ, ધીસ ઇઝ અ પિંક લોટસ, ધીસ ઇઝ અ યલો બનાના, ધીસ ઇઝ અ ગ્રીન ચીલી. અહીંયા આપણે એ પ્રમાણે લખીશું કે અહીંયા ઉદાહરણ પ્રમાણે લખીએ આપણે, કે અહીંયા બોલવાનું છે અને આપણે લખવાનું છે, કે ધીસ ઇઝ અ વાઇટ, પછી આ ફ્લેગ છે તો આગળ ફ્લેગ લખેલો છે એ શબ્દ લખી દેવાનો, ફ્લેગ. પછી ધીસ ઇઝ અ બ્લેક પર્સ, ધીસ ઇઝ અ બ્લુ કાઇટ, ધીસ ઇઝ અ રેડ એપલ, ધીસ ઇઝ અ પર્પલ કેપ, ધીસ ઇઝ અ પિંક લોટસ, ધીસ ઇઝ અ યલો બનાના, ધીસ ઇઝ અ ગ્રીન ચીલી. આ રીતે લખી નાખવાના છે. એ જ રીતે પ્રશ્ન 2B, એમાં શું છે, નીચે આપેલા શબ્દો બહુવચનમાં લખવાના છે. બહુવચન એટલે કે એક વ્યક્તિનું, એક વસ્તુનું હોય તો એક વચન કહેવાય, પણ એક કરતાં વધારે આપેલું હોય, એક કરતાં વધારે આપ્યું હોય તો એને બહુવચન કહેવાય. તો અહીંયા છે કાઇટ, કાઇટ તો કાઇટ્સ, એસ લાગી ગયું. બોય તો બોયઝ, અહીંયા કાઇટ, એક કાઇટ હોય, એક પતંગ હોય તો કાઇટ, પણ વધારે હોય એક કરતાં તો કાઇટ્સ. બોય, એક છોકરો હોય તો બોય, અને વધારે હોય તો બોયઝ. ટેબલ, એક ટેબલ હોય તો ટેબલ, અને વધારે ટેબલ હોય તો ટેબલ્સ. બેન્ચ, એક બેન્ચ હોય તો બેન્ચ, અને વધારે હોય તો બેન્ચીસ. ગ્લાસ, એક ગ્લાસ હોય એને ગ્લાસ કહેવાય, અને ગ્લાસીસ, ગ્લાસીસ, ઈએસ લાગે આના. એ જ રીતે ડીશ, તો ડીશીસ. મેંગો તો મેંગોઝ. ચાઇલ્ડ તો ચિલ્ડ્રન. વુમન તો વુમેન. નાઇફ તો નાઇફ્સ. બેગ તો બેગ્સ. ફૂટ તો ફીટ. આ એક પતંગ હોય તો કાઇટ્સ, એને બહુવચન કરીએ તો કાઇટ્સ થાય, બોય તો બોયઝ, ટેબલ તો ટેબલ્સ, બેન્ચ તો બેન્ચીસ, ગ્લાસ તો ગ્લાસીસ, ડીશ તો ડીશીસ, મેંગો તો મેંગોઝ, ચાઇલ્ડ તો ચિલ્ડ્રન, વુમન તો વુમેન, નાઇફ તો નાઇફ્સ, બેગ તો બેગ્સ, ફૂટ તો ફીટ. આ બધા બહુવચન કર્યા. એ જ પ્રમાણે પ્રશ્ન 5C, એમાં શું છે કે અહીંયા એક વચન છે અને અહીંયા બહુવચન છે. તો હવે એક વચનમાં શું છે, ધેટ ઇઝ અ ટ્રી, તો ધેટનું શું થાય, ધેટનું ધોજ થશે, ધેટનું ધોજ. તો અહીંયા આપણે
શોધવાનું છે કે 2030 હવે આ બે આપ્યા હોય બેમાંથી એક શોધવાના છે, લખવાનું તે ધેટનું, આ ધેટ લખેલું હોય આવું તો તેનું ધોઝ થઈ જાય, તો ધોઝવાળું લખવાનું 2030. એ જ રીતે અહીંયા ધેટ ઇઝ અ ડીશ, તો ધેટ આવ્યું તો ધોઝવાળું આવે, તો ધોઝ આર ડીશીસ. એ જ રીતે ધેટ ઇઝ અ રોઝ એટલે કે તે ગુલાબ છે, તો ધેટવાળું, તો ધોઝ આર રોઝીસ. એ જ પ્રમાણે ધીસ ઇઝ અ ફૂટ, ધીસનું બહુ વચન ધીજ, TH ESE ધીજ થાય, અને ફૂટનું ફિટ થાય, તો ધેસ આ જોવાનું ધીસ, તો ધીજ આર ફિટ્સ. ધીસ ઇઝ અ વુમન, તો ધીસ આવે એટલે ધીજ આર વુમેન. એ જ રીતે ધેટ ઇઝ અ પોટેટો, તો ધોઝ આર પોટેટોઝ. એ જ રીતે ધેટ ઇઝ અ ચાઇલ્ડ, તો ચાઇલ્ડ એટલે એક બાળક હોય તો ચાઇલ્ડ, પણ એક કરતાં વધારે બતાવ્યા છે તો ધેટનું ધોઝ થઈ જાય, તો ધોઝ આર ચિલ્ડ્રન, બરાબર. એ જ રીતે અહીંયા એક બટાકો છે તો ધીસ ધેટ ઇઝ અ પોટેટો, પણ અહીંયા એક કરતાં વધારે છે તો ધોઝ આર પોટેટોઝ. એ જ પ્રમાણે ધીસ ઇઝ અ બસ, ધીસનું ધીજ થાય, તો ધીજ આર બસીસ. એ જ રીતે ધીસ ઇઝ અ બોક્સ, તો ધીજ આર બોક્સીસ. આ એક હોય તો ધીસ ઇઝ અ બોક્સ, અને વધારે હોય તો ધીજ આર બોક્સીસ. એ જ રીતે 5D શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખું, તો ઇન ઇટ બોક્સ ઇઝ ધ આપણા આડાવડા ગોઠવેલા છે, આડાવડા બતાવ્યા છે, એના લાઇનમાં વ્યવસ્થિત ગોઠવવાના છે. એ જ રીતે પહેલું છે કે અહીંયા પ્રશ્ન આપ્યો છે કે પ્રશ્ન એવો પૂછ્યો છે કે ઇન ઇટ બોક્સ ધ ઇઝ ધ, તો ઇટ ઇઝ ઇન ધ બોક્સ, આપણે એને વાક્ય વ્યવસ્થિત સેન્ટેન્સ બનાવવાનું છે. તો આડું અવળું છે તો પહેલાં અહીંયા જોવાનું છે, તો પહેલાં ઇટ ઇઝ ઇન ધ બોક્સ, તો ઇટ પહેલાં ઇઝ ઇન ધ બોક્સ, એ રીતે ગોઠવવાનું છે. ધીસ વોટ ઇઝ, તો વોટ ઇઝ ધીસ, બરાબર. વોટ ઇઝ ધીસ ઇઝ વેર બુક યોર, તો વેર ઇઝ યોર બુક, પછી પ્રશ્નચિહ્ન છે, વેર ઇઝ યોર બુક, પછી પ્રશ્નચિહ્ન કરવાનું છે. એ જ રીતે રેડ ઇટ ઇઝ, તો ઇટ ઇઝ રેડ. એન ઇન ઇઝ એપલ ઇટ, તો ઇટ ઇઝ એન એપલ. પછી યસ સી ઇઝ, તો આડું અવડું ગોઠવેલું છે અને સીધું કરવાનું છે, યસ સી ઇઝ ડાન્સિંગ, સી ઇઝ ડાન્સિંગ. પછી અ મી ગીવ મી ગીવ પેન, તો ગીવ મી અ પેન. અ બોક્સ ઇઝ ધીસ ઇઝ અ બોક્સ. આર ટુ ધીયર કેપ, તો ધેર આર ટુ કેપ્સ. પછી આ જવાબ છે, તો ઇટ ઇઝ એન ધ બોક્સ, ઇટ ઇઝ ઇન ધ બોક્સ, વોટ ઇઝ ધીસ, વેર ઇઝ યોર બુક, ઇટ ઇઝ રેડ, ઇટ ઇઝ ઇટ એન એપલ, યસ સી ઇઝ ઇટ સી ડાન્સિંગ, ગીવ મી અ પેન. ધીસ ઇઝ અ બોક્સ, ધેર આર ટુ કેપ્સ. આ 5D આન્સર છે. હવે એક્ઝામમાં આખું પેપરનું જે આપણે અસાઇનમેન્ટનું આખું સોલ્યુશન પૂરું થયું છે, અને પરીક્ષામાં વ્યવસ્થિત સારા અક્ષરે લખજો, આવજો, અને બધાને એ માટે બેસ્ટ ઓફ લક.